વિરામ બાદ આગળ વાત કરીએ દાહોદની. દાહોદના છાપરી ગામે ઢાબાની બાજુમાંથી પસાર થતી ડીઝલની પાઇપમાંથી ડીઝલની ચોરીનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું. દાહોદ તાલુકાના છાપરી ગામે બાયપાસ રોડની બાજુમાંથી પસાર થતી ડીઝલની પાઇપલાઇનમાંથી ડીઝલની મસ્ત મોટી ચોરી પકડાઈ છે. જોકે આ સમગ્ર ડીઝલ ચોરી માટે બાજુમાં આવેલા ડાબાના માલિક સામે ફરિયાદ નોંધાવા પામી છે અને ડાબાનો માલિક હાલમાં પોલીસની પકડથી બહાર છે. ત્યારે ડાબાના માલિક સહિત અન્ય બે લોકો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની પાઇપલાઇનમાં કાણું પાડી પાઇપલાઇનમાં વાલ્વ ફિટ કરી ડીઝલની ચોરી કરતા હતા. ત્યારે દાહોદ તાલુકા પોલીસ દ્વારા અનુમાન લગાવાઈ રહ્યું હતું કે બેજાબાજ અને નોલેજવાળો યુવક પણ આ સમગ્ર ડીઝલ ચોરી મામલે જોડાયેલો હોવો જોઈએ. તે દિશામાં પણ દાહોદ પોલીસે પગલું ભર્યું છે. જોકે પાઇપલાઇનની નજીકમાં આવેલા ચામુંડા ઢાબા હોટલનો માલિક અને તેના અન્ય બે સાગરીતો મળીને લોખંડની પાઇપલાઇનમાં વાલ લગાવી ડીઝલની ચોરી કરતા હતા. 25 નવેમ્બર કો દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન મે એક FIR રજિસ્ટર હુઈ જિસમે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કે જો સીનિયર ઓપરેશન મેનેજર હૈ મિસ્ટર શશિકાંત શર્મા ઉન્હોને હમે કોન્ટેક્ટ કિયા ઓર યે હમે બતાયા કે ઉનકે સિસ્ટમ મે ડીઝલ કમ દિખા રહા હૈ. ઉનકા બેસિકલી એસા સિસ્ટમ થા તો હમને ઉનકે સાથ મિલકર હર જગહ છાનબીન કી ઓર ઉસમે હમે પતા ચલા કે એક હોટલ ચામુંડા જો હોટલ હૈ उसमें जो इंडियन ऑयल कॉर्पोरेशन की जो पाइप जा रही थी उसमें डबल वाल्व फिट कर कर किसी ने 12,000 लीटर डीजल की चोरी वहां से की. हमने इसमें तीन लोगों का नाम खोला है, संजय भाई डामोर, कांति भाई बामनिया और सुरेश भाई बामनिया. ये लोकल है, इसमें और इंटरोगेशन की जा रही है. ये लोग अभी एब्सकॉन्डिंग है तो इसमें इन्वेस्टिगेशन अभी जारी है. ये 12,000 लीटर की कीमत है 7,50,000. ढाबे वाला ये करता था सर? हाँ, अभी तक यही लग रहा है. इनको जब पकड़ा जाएगा और इसमें फिर इंट्रोगेशन किया जाएगा तो इसमें किसी बाहर वाले आदमी का भी हाथ लग रहा है. क्योंकि जिस एफिशिएंसी से वॉल फिट किया गया है वो ऐसा किसी कर सकता है जिसको इसकी नॉलेज हो. अरे अत्यार सुधी मा टाबाना मालिक द्वारा 12,000 लीटर डीजल नी चोरी करी हती. अंदाजे तेनी किम्मत કુલ મરી 7,50,000ની ડીઝલની ચોરી કરાઈ ચૂકી છે. ત્યારે આ ડીઝલ ચોર મામલે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીને થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દાહોદ તાલુકા પોલીસ મથક ખાતે ધાબાના માલિક સહિત અન્ય બે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમની ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે ધાબાના માલિક સહિત અન્ય બે લોકો વિરુદ્ધ ડીઝલ ચોરીનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. નહીં મુંડા, ZSTV, દાહોદ.
માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.